तो आज धोरण 1 થી 5 ના વર્ગો બાળકોના કિલોલથી ફરી ગુંજી ઉઠશે। રાજ્યમાં આથી ધોરણ 1 થી 5 ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। ગઈકાલે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરી હતી। કોરોનાની જૂની ગાઈડલાઈન અનુસાર શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે। જો કે શિક્ષણ વિભાગે તમામ વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન વર્ગો ફરજિયાત નથી કર્યા। જે વાલીઓને પોતાના બાળકોને શાળાએ ન મોકલવા હોય તેમને ઓફલાઈન શિક્ષણ એમને ઓનલાઈન શિક્ષણ આપવાનો પણ વિકલ્પ આપવામાં આવશે। બીજી તરફ બાળકોને શાળાએ મોકલવા માટે વાલીની સંમતિ પત્રક શાળાએ મેળવવું પડશે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સહયોગી સચિન પાટીલ જોડાઈ ચૂક્યા છે। સચિન, ખાસ કરીને જ્યારે આજથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે આ તમામ પરિસ્થિતિની વચ્ચે જ્યારે બાળકો માટે રસી નથી આવી ત્યારે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું પણ એટલું જ જરૂરી છે, ત્યારે શાળા તરફથી કઈ છે તકેદારીઓ અને તૈયારીઓ? કોમલ, શાળા તરફથી જે તૈયારીઓ છે તૈયારીઓ પૂર્ણ છે, કારણ કે ગઈકાલે જ હજુ આ બાબતની જાહેરાત કરવામાં આવી છે એટલે હજુ સ્કૂલોને પણ થોડોક સમય જોઈએ છે અને વાલીઓને પણ એટલો સમયની જરૂર છે। આપણી સાથે જે સ્કૂલના પ્રિન્સિપલ છે એમની સાથે મહેતા સાહેબ સાથે વાત કરીશું। મહેતા સાહેબ, કયા પ્રકારની તૈયારીઓ આપણી છે અને આજે બાળકો આવ્યા છે કે કેમ છે 1 થી 5ના ધોરણના બાળકો? SIPની ગાઈડલાઈન પ્રમાણે શાળા તરફથી બધી જ તૈયારીઓ કરવામાં આવી છે। સેનિટાઈઝર, માસ્ક, તમામ તૈયારીઓ, એની સાથે છોકરાઓને અવેરનેસ પણ આપેલી છે, એ લોકોની પાસે કન્સર્ન લેટર પણ આપેલો છે, સંમતિ પત્રક લઈને બાળકો વાલીને મોકલે છે। 1 થી 5નો જીઆર હજી શનિવારે ગવર્મેન્ટે ડિક્લેર કર્યો એટલે વાલીને થોડોક સમય જોઈએ છે, થોડોક સમય। એ લોકો જે વાલી કોરોનાના ડરથી ડરી રહ્યા છે એ લોકો માગી રહ્યા છે કે કોરોનાની વેક્સિન બાળકોને ઝડપથી મળે એવો સરકાર તરફથી થોડોક પ્રયત્ન ઝડપથી થાય તો શૈક્ષણિક કાર્યમાં અમે અમારા બાળકને ઝડપથી મોકલી શકીએ। વાલીઓમાં જે અવેરનેસ છે એ માસ્ક પહેરીને સેનિટાઈઝર લઈને પણ બાળકો આવી રહ્યા છે શાળામાં। લગભગ 50% જેવી હાજરી શરૂ થઈ ગઈ છે। વી હોપ આપણે આશા રાખીએ કે વધુને વધુ બાળકો ઝડપથી શાળામાં આવે અને શૈક્ષણિક કાર્ય શરૂ કરે। અચ્છા, એક પ્રશ્ન બીજો એ પણ છે કે હજુ તો 1 થી 5ના ધોરણના બાળકોની વાત છે પરંતુ એ પહેલા જે વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે એ બાળકો પણ એટલી સંખ્યામાં આવે છે કે પછી ઓનલાઈન ને ઓફલાઈન બંને શિક્ષણ આપીએ છીએ? 6 થી 12ના બાળકોની ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે ઘણા સમયથી ચાલુ છે અને તે કાર્યરત છે, એમાં પણ લગભગ 60-70% જેટલા બાળકો આવી રહ્યા છે। 30% બાળકો ઓલ્ટરનેટ આવે છે પણ ઓલ્ટરનેટ આવે છે અને ગાઈડલાઈન પ્રમાણે સરકારની એ લોકોએ વાર્ષિક પરીક્ષા 10મા 12માની અને 11માની 9મા ધોરણની એ લોકોએ પરીક્ષા પણ 100-100% છોકરાઓએ હાજરી સાથે આપી છે। જે છોકરાઓ ચાલુ વર્ષ દરમિયાન અભ્યાસક્રમ અને શાળામાં ભણવા આવે છે એની થોડીક સંખ્યા ઓછી છે, પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઓનલાઈન અને ઓફલાઈન અમે બંને ચાલુ દરેક શાળાએ રાખ્યા છે, એવી રીતે અમે પણ ઓનલાઈન ઓફલાઈન શાળા ચાલુ રાખી છે। ધોરણ 1 થી 5ની જે વર્ગો છે, વર્ગો ક્યારથી એવું લાગે છે કે વ્યવસ્થિત રીતે શરૂ થશે? લગભગ 2-3 દિવસ કે અઠવાડિયા જેટલો કોરોનાના સમયગાળાના પહેલાની વાત કરીએ આપણે તો મોટેભાગે વેકેશન પૂરું થાય એના 2-3 દિવસ એ લોકો શાળાએ બાળકો બહારગામથી આવે અને પછી શાળાએ જોડાતા હોય છે, તો એવું લાગી રહ્યું છે કે કદાચ 22મીથી સરકારે શાળા શરૂ કરી દીધી પણ કદાચ તે બાળકોને આવતા કદાચ બહારગામ હોય, મામાના ઘરે હોય કે ક્યાંક ફરવા ગયા હોય તો કદાચ એમને આવતા 1 તારીખ સુધીનો સમય કદાચ માની રહ્યા છે કે 1 તારીખથી રેગ્યુલર શાળાઓ શરૂ થઈ જશે તેવી આશા છે। તો કોમલ, જે શાળાઓ શરૂ થવાની વાત છે 1 ડિસેમ્બરથી શરૂ થાય એવી સંપૂર્ણ શક્યતા અત્યારે દેખાઈ રહી છે, આપ જોઈ પણ શકો છો અત્યારે જે સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે ત્યારે એમને કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે, જે ઓફલાઈન સ્ટુડન્ટ્સ છે અને સાથે જ સાથે જે ઓનલાઈન જે એજ્યુકેશન છે એ પણ બાળકોને આપવામાં આવે છે, ત્યારે આ રીતે જે શાળાઓ છે શાળાઓ અત્યારે ચાલી રહી છે પરંતુ જે પ્રકારે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે જાહેરાત મુજબ 1 થી 5ના જે વર્ગો છે એ પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે કન્સેન્ટ ફોર્મ સાથે અને સાથે સાથે કોવિડના નિયમોના પાલન સાથે બાળકો જે છે એ સ્કૂલમાં આવતા શરૂ થશે અને જ્યારે સ્કૂલ આપણે વાત કરીએ કોમલ ત્યારે 1 થી 5ના વર્ગો શરૂ થાય ત્યારે સાચું કિલ્લોલ જે હોય સ્કૂલમાં એ બાળકોથી થતો હોય છે અને ફરીથી સ્કૂલો ધમધમે ત્યારે એ બાબતની આશા હવે શિક્ષકો પણ રાખી રહ્યા છે અને સાથે જ સાથે માતા પિતા પણ। જી સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે સાવચેતીની સાથે શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે, ખાસ કરીને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે અને ગાઈડલાઈનની સાથે જેમાં માસ્ક, સેનિટાઈઝર અને સામાજિક અંતરનો સમાવેશ કરવામાં આવશે તેના તમામ નિયમોના પાલનની સાથે શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવશે।